નમસ્કાર મિત્રો, ગુજરાતીના વર્ગમાં ફરી ફરી આપનું હૃદયપૂર્વક સ્વાગત. કવિતાનો આપણો વર્ગ છે એટલે આનંદ લોકમાં યાત્રા કરવાની છે આપણે બધાએ. કવિની નજરે જગતને જોવાની બહુ મજા પડતી હોય છે. એની સંવેદનાઓના ભાવ વિશ્વમાં ભ્રમણ કરવાની મજા કંઈક ઓર જ છે. આપણે કાલે એની વાત કરી છે, થોડુંક થોડુંક ફર્યા પણ છીએ. કવિને ભૂમિયા વિના ભમવાતા ડુંગરા, પણ આપણને એમના ભાવજગતમાં ભમવું હતું અને આપણે ભમી રહ્યા છીએ. ભાવજગતનું એવું છે કે આજે હમણાં જરાક આ ભાવ થાય ને થોડી વારમાં બીજો કંઈ થાય, થોડી વારમાં ત્રીજો કંઈ થાય. એટલે ભાવ છે ને એ તરંગો જેવું છે. ભાવનું તરંગ આવે જાય, આવે જાય, આવે જાય. તો કવિને ક્યારેક કંઈક થાય છે, ક્યારેક કંઈક થાય છે, અને બધાની પાછી કવિતા કરે છે અને આપણે એ ભણીએ છીએ ત્યારે આપણને પણ કંઈક કંઈક થાય છે. આ કવિતામાં જે કંઈક કંઈક થાય છે કવિને, તે જો આપણને થવા માંડે તો સમજવું કે કવિતા કંઈક કંઈક આપણને સમજાવવા માંડી છે. આજે થોડા જુદા પ્રકારનું કાવ્ય. આપણે ભૂમિયા વિના ભણ્યા કે એની થોડી વાત કરી ત્યારે પ્રકૃતિની વાત અને એ બધી વાત આવી અંદર. કવિ હજી જે રીતે પ્રકૃતિને સંવેદવા ચાહે છે એની વાત આવી. ગઈકાલના કાવ્ય એટલે કે જઠરાગ્નિમાં કવિનો થોડો પુણ્ય પ્રકોપ અને પછી આપણને ખ્યાલ આવ્યો કે એના પાછળની એની કરુણા એમાં આવી. આજે થોડી જુદા પ્રકારની ભાવના છે, આજે થોડી જુદા પ્રકારની અનુભૂતિ છે અને જુદા પ્રકારની અભિવ્યક્તિ છે. આજે જે છે એ ગીત છે. ગઈકાલે આપણે જે ભણ્યા જે અઠરાગ્નિ તે સોનેટ હતું, આજે જે છે એ તે ગીત છે. ગીતનું શીર્ષક છે ઝંખના. આપણે જ અને ઝ એ બેનો ઉચ્ચાર પણ હવે જુદો કરીશું. અત્યાર સુધી ન કરતા હોય તો વાંધો નહીં, પણ હવે તો કરીશું જ. ઝંખના નથી, ઝંખના છે. ઝંખવું, ઝૂરવું, તડપવું. સુંદરમ યાદ આવે એમની બહુ પ્રસિદ્ધ કવિતા. તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. આ ઝંખના એટલે આ તડપ. ઝંખના એટલે ઈચ્છા. ઝંખના એટલે અંદરની ભાવના, શું જોઈએ છે અંદરની કંઈક સળવડતી સંવેદના એટલે ઝંખના. કવિને જે ઝંખના થઈ, વાંછા એ પણ વાંછા અને આ બધું થોડું નજીક નજીકનું છે. વાંછા કવિતા આપણે વર્ગમાં ભણ્યા છીએ એટલે અહીંયા એની વાત આપણે ફરીથી નહીં કરીએ. પણ બહુ મજાની આવી વાંછા કોઈ 18-19 વર્ષના છોકરાને હોય એ બહુ નવાઈ પમાડે એવી. અને આ તો વળી એનાથી એ નવાઈ પમાડે એવી કવિતા છે. જુઓ તો ખરા, આપણે એમાં પ્રવેશ કરીએ એટલે આપણને ખબર પડે. પણ આ કવિતાની વાત હું કરું એ પહેલા આ કવિતા ઉમાશંકરની સલાહ માનીને આપણે બધા કાનથી વાંચીએ અને કાન માટે સાંભળીએ. બહુ સરસ સ્વરાંકન થયું છે આ કવિતાનું, તે આપણે પહેલા સાંભળીએ અને પછી એ કવિતાને સમજવા થોડીક કોશિશ કરીએ. આવો સાંભળીએ ઉમાશંકરના શબ્દો રાસ બિહારી દેસાઈ જેવા બહુ મજાના આપણા હળવું કંઠ્ય ગાયન અને શાસ્ત્રીય ગાયનના ગાયક એમનું સ્વર અને અમરભાઈ ભટ્ટના નું સ્વરાંકન એને માણીએ ઝંખના ગીત. સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી, નવલખ તારાના ટોળા ટળવળે રે જી. સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી,
નવલખ તારાના ટોળા ટળવળે રેજી, પૃથ્વી પગ થારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ, વિશ્વંભર ભરવા નયણે રે હોજી હોજી. સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી, નવલખ તારાના ટોળા ટળવળે રે. ભૈરવ નાદે અલખ પુકારે, મેહ રામણ ભૈરવ નાદે અલખ પુકારે, મૂગા ગિરિયો ના મસ્તક ઊંચે જંખ તારે જી, તલખે પંખી ને પ્રાણી સરવર નદીઓ ના પાણી, તલખે પંખી ને પ્રાણી સરવર નદીઓ ના પાણી, રાતે ડુંગરિયા દો નો જંપતા રે હોજી હોજી. સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી, નવલખ તારાના ટોળા ટળવળે રે. તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી, તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી, આભના આભૂષણ તોય ઓછા પડે રે જી. બ્રહ્માંડ ભરીને પોઢ્યા કીકીમાં શોષણે, બ્રહ્માંડ ભરીને પોઢ્યા કીકીમાં શોષણે, જોવા તોય લોચનિયા ઘેલા રડે રે હોજી હોજી. સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી, નવલખ તારાના ટોળા ટળવળે રે. ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વાલા, ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વાલા, ઉરે ઝૂરે તે મારો પ્રાણ પપૈયો રે હોજી, મારો પ્રાણ પપૈયો રે હોજી હોજી. સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી, નવલખ તારાના ટોળા ટળવળે રે. મિત્રો,
બહુ મજાની કવિતા આપણે અનુભવી. જ્યારે કવિતા સાંભળીએ છીએ ને ત્યારે એ વધારે એની નજીક પહોંચાય છે, એ વધારે અનુભવાય છે, વધારે સંવેદાય છે. શીર્ષક ઝંખના છે અને તમે મૂળ કાવ્યનું પુસ્તક જોશો તો એની નીચે ભજન એવું લખ્યું છે. મધ્યકાળની પરંપરામાં આમ થોડું જુદું અને છતાં એવી ભાવદશાવાળું આ ગીત છે. આપણે જ્યારે જેવી ભાવદશામાં હોઈએ ને ત્યારે આપણને આખું વિશ્વ એવું લાગે, એટલે આપણે હસવા હસવામાં એવું પણ કહેવાયું છે, કહેવત પડી છે કે જેને કમળો હોય ને એને બધું જ પીળું દેખાય. એટલે કમળો હોય ત્યારે તો પીળું દેખાય, પણ માણસ પ્રેમમાં હોય ત્યારે એને આખું જગત એમ પ્રેમમાં લાગે. તમને કોઈ કડવા ખાટા મીઠા અનુભવો થયા હોય ત્યારે જગત પ્રત્યેનો વૈરાગ્ય હોય તો આખું બધું તમને એવું જ લાગે. તમે સાધના કરતા હો, કોઈ સાધક હો તો આખી દુનિયા તમને એ સાધનામય લાગે. જે જે સંદર્ભો તમારી સામે આવે, તમે કોઈ એક પરંપરાને ફોલો કરતા હો તો તમને એના જેવું જ એ લાગે. એક સાયકોલોજી છે, મનોવિજ્ઞાન છે એની પાછળ. કવિ પોતે ખરેખર તો ઈશ્વરની, ઈશ્વર એવો આપણે શબ્દ રાખીએ છીએ ત્યારે ઈશ્વર એમ કરીને બાંધી લઈએ છીએ આપણે એને, પણ જેનું કોઈ નામ ન હોઈ શકે અને છતાં બધા જ નામ એના હોય. લાઓત્સે એ ચીનના બહુ મોટા સંત થઈ ગયા, એમણે બહુ જ સરસ એક વિધાન કર્યું કે ઈશ્વરનો કોઈ ચહેરો નથી, કારણ કે બધા જ ચહેરા ઈશ્વરના છે. તમે કોઈ એક ચહેરામાં ઈશ્વરને કેવી રીતે બાંધી શકો, કોઈ એક મૂર્તિમાં તમે ઈશ્વરને કેવી રીતે બાંધી શકો, આ અમાપને માપમાં તો કેવી રીતે આપણે બાંધી શકીએ, પણ આપણે પ્રયત્ન કરીએ એ વૃથા સાબિત થાય. ઠીક છે, એ સૌ પોતપોતાની શ્રદ્ધા ને અનુસાર એના પ્રમાણે ઈશ્વરની જે કલ્પના કરે. બંગાળમાં ઈશ્વર ઇઝ ઇક્વલ ટુ કાલી ને અરબસ્તાનમાં ઈશ્વર ઇઝ ઇક્વલ ટુ ખુદા હોય, યુરોપમાં એ જીસસ હોય, આપણે ત્યાં રામ હોય, કૃષ્ણ હોય, ક્યાંક બીજો કોઈ હોય. પણ નામ જુદા જુદા હોઈ શકે. રામ કહો, રહેમાન કહો, કૌકાન કહો, મહાદેવરી, પારસનાથ કહો, કૌ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયં એવરી, એવું આનંદ ગંજી મહારાજે કહ્યું. અને એમણે એમ પણ કહ્યું, ભાજન ભેદ કહાવત નાના, એક અમૃતિકા રૂપરી, તૈસે ખંડ કલ્પના રૂપિત આપ અખંડ સ્વરૂપરી. માટીના અલગ અલગ વાસણો એના આકાર પ્રમાણે જેમ જુદા જુદા લાગે છે, પણ એમાં રહેલી માટી તો એક જ છે, તેમ નરસિંહ આપણું એમ કહે, ઘાટ ઘડી આ પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. સોનીની દુકાને જાઓ તો તમે એમ કે આ બંગડી છે, આ હાર છે, આ વીંટી છે, આ બુટિયા છે, વગેરે વગેરે, પણ એનું વજન કરે ત્યારે સોનાનો ભાવ તો બધાનો સરખો હોય, કારણ કે સોનું તો બધામાં સરખું છે. એના નામ જુદા જુદા તો એના ઘાટના કારણે છે. તો એની પણ ચર્ચામાં આપણે પડવું નથી, કારણ કે એનો વિષય અહીંયા નથી, અહીંયા તો જુદી જ વાત છે. આપણો ભારત અને ભારત શું વિશ્વ સમસ્તમાં કેટલા એવા લોકો છે કે જે પરમ ચેતનાની શોધમાં આખી જિંદગી જેને આપી દીધી. વિવેકાનંદને સાવ નાના હતા ત્યાંથી ઈશ્વર જોવા હતા, એની તડપ હતી. આપણે બધાને આપણા બધાના ચાળા પાડવા જવાય ને, એક ભાઈને ચાળા પાડવાનું મન થયું કે આપણે પણ ઈશ્વરને શોધવા જઈએ, અને એક સાધુ પાસે ગયા પણ છે અને એને એમ કહ્યું કે મને બધે જ ઈશ્વર દેખાય, મને ઈશ્વર જોવા છે, એવી તાલાવેલી જાગી છે, એવી તાલાવેલી જાગી છે કે વાત ન પૂછો. એ સાધુ ત્યારે પાણીની કુંડી પાસે બેઠા હશે કે નદી પાસે બેઠા હશે કે દરિયા પાસે બેઠા, ધેટ સ્ટોરી ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એની હાઉ, પાણી પાસે બેઠા હતા એટલી વાત છે. એટલે એમણે તરત જ એના વાળ આમ પકડ્યા અને એનું મોઢું પાણીમાં નાખી દીધું, અને એવું બળુકો હતો એ સાધુ કે ઓલો છટપટ આવે તો મોઢું બહાર કઢાવી શકે એવી તાકાત નથી, એવો જબરો. એકાદ બે મિનિટ સુધી વાંધો ના આવે ત્યાં સુધી, સહન થઈ શકે ત્યાં સુધી એને મોઢું અંદર રાખ્યું અને પછી બહાર કાઢ્યું. હા, હાંફતો 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 બહાર નીકળ્યો અને કે આ શું, વોટ આર યુ ડુઈંગ, આ કઈ રીત છે તમારી?
ત્યારે સાધુ એને પૂછ્યું કે અંદર જ્યારે તારું મોં હતું ત્યારે તું આમ જે છટપટાવતો હતો ત્યારે તને ઈશ્વર યાદ આવે? તો કે ત્યારે આવતો હશે માણસ એમ તો ક્યારે બહાર નીકળીએ અને ક્યારે હાશ આમ જીવ બચે, આવી ક્ષણે ક્યાંય ઈશ્વર કોઈ કાકો યાદ ના આવે. ત્યારે એમણે બહુ જ નમ્રતાપૂર્વક કહ્યું કે જો આ ક્ષણે પણ તને ઈશ્વર માટેની તડપ એવી ને એવી હોય ને તો ઈશ્વર મળે એમને એમ કાંઈ રસ્તામાં થોડી પડ્યો છે. એક બીજા સાધુની વાર્તા કરો. એક ભાઈ સાધના કરવા બેઠા ને એને પ્રાર્થના કરી કે એના ગુરુને પૂછ્યું કે મને ઈશ્વર ક્યારે મળશે? એટલે એને ગુરુએ કહ્યું જે ઝાડની નીચે તું બેઠો છે ને એ ઝાડ પીપળાનું ઝાડ છે, એના જેટલા પાંદડા છે ને એટલા વર્ષો પછી તને મળશે. એનો ડોળો તો નાચવા માંડ્યો, અરે વાહ મજા પડી ગઈ. એનો બાજુમાં એનો બીજો ભાઈબંધ હતો, આપણા બધા ભાઈબંધો ભેગા ભેગા સાધુઓમાં ભાઈબંધો બે ભેગા દીક્ષા લીધેલી. એટલે કે આનું સાવ ખસકી ગયું. હવે આ આણે કીધું કે ઝાડ ઉપર જેટલા પાંદડા છે એટલા પાંદડા જેટલા વર્ષો પછી તને ઈશ્વર મળશે, એના નાચવા માંડી ગયો. તો કે તને ખબર પડે છે આ પાંદડા કેટલા છે? તો કે બરાબર મને ખબર પડે છે ઘણા છે, પણ એટલું તો નક્કી થયું કે આટલી ગણતરી પછી ના વર્ષો પછી તો મને ઈશ્વર મળશે, આટલું તો નક્કી થયું. આઈ એમ હેપી. અને એને એ જ ટાઈમે મળી ગયા, બધું જ ખંખેરાઈ ગયું વચ્ચે. પણ આવા કેટલા ગાંડાઓ નીકળી પડ્યા છે ઈશ્વરની શોધમાં. નરેન્દ્ર પણ નીકળી પડેલો. ઈશ્વરને જોયો છે કોઈ સાધુ કે એમ કાંઈ ઈશ્વર ના દેખાય? બીજું ઓલા એમ ઘણા વટ પડાવે એમ કે હા જોયો છે, તો બીજો પ્રશ્ન મને બતાડી શકો? એટલે બધા તતપપા થઈ જાય બિચારા, ઘેંગે ફેંફે આપણી ભાષામાં કરવા માંડે. એમ કાંઈ ઈશ્વર ન દેખાય તો ગેટ આઉટ, કાંઈ નહીં, ચાલો ભલે આવજો. અને રામકૃષ્ણ પાસે પહોંચ્યા. રામકૃષ્ણે કહ્યું આવે ત્યારે જ કે હા ઈશ્વરને જોયો છે, તને જોઉં છું ને એના કરતાં વધારે નજીકથી જોયો છે, અને બોલ તને જોવો છે તો હું બતાડી પણ શકું છું. આવા સાધકો પણ આપણે ત્યાં, વી હેવ ટુ ફીલ પ્રાઉડ કે આપણી પાસે આવા સાધકો છે. પરમની શોધમાં નીકળી પડેલા, પરમની પ્રાપ્તિ કરેલા માણસો પણ છે. ઉમાશંકર મૂળ અધ્યાત્મના કવિ છે નહીં, મૂળ અધ્યાત્મ એમની દિશા નથી. એમની દિશા બીજી ઘણી છે, પ્રકૃતિ છે ને આ બધી સામાજિક સંવેદનાઓ છે, બીજું ઘણું બધું છે. પણ ક્યાંક આવી એક કવિતા, એકમાત્ર કવિતા હોય તો આપણને એમ થાય, કેવું પડે કે આ અધ્યાત્મની દિશામાં ગ્રહણ માનતા કવિ થઈ ગયા. આ એક કવિતાથી ઝંખના જેવું શીર્ષક આ યુવાન કવિ 1932માં લખેલી આ કવિતા, એમાં કહે છે પોતે એની શોધ આરંભાઈ હોય ને તો મેં તમને આગળ કહ્યું તેમ આપણી જેવી ભાવદશા હોય એવું આપણને આખું વિશ્વ દેખાય. એટલે કવિતાનો ઉઘાડ કંઈક આમ થાય છે, સૂરજ ઢૂંઢે. હવે ઢૂંઢવું, આપણે ગુજરાતીમાં તો શબ્દ વાપરીએ છીએ શોધવું, ખોજવું, ક્યાંક તળપદામાં ગોતવું. ઢૂંઢવું, ઢૂંઢના, એ તો હિન્દી શબ્દ છે. આપણે નાના હતા ત્યારે એક કવિતા ભણતા આપણે, મેં ઢૂંઢતા તુજે થા જબ કુંજ ઓર વન મેં તું ખોજતા મુજે થા તબ દિન કે ચમન. બહુ જ મસ્ત આલા ગ્રાન્ડ કવિતા કે આપણે ઈશ્વરને ક્યાં શોધીએ છીએ અને ખરેખરી ક્યાં બેઠો છે જરાક જુઓ તો ખરા. બહુ વિચારતા કરી મૂકે એવી કવિતા, મળે તો શોધીને ઢૂંઢ કે પઢ લેના. બરાબર, સૂરજ ઢૂંઢે. હવે સૂરજ ઢૂંઢતો હોય કે ન ઢૂંઢતો હોય પણ કવિને એવું લાગે છે કે સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી. હવે ઢ પાસેથી કામ લેવું બહુ અઘરું છે, જરાક આપણને બોલવું એ વિચિત્ર લાગ્યું છે. સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી, ઝંખનાનું ગીત છે. બધા ઢૂંઢી રહ્યા છે, બધા શોધી રહ્યા છે, બધા ગોતી રહ્યા છે, બધા ખોજી રહ્યા છે. કોને એ પછી આવશે, આપણને ખબર નથી કોને, પણ સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આ સૂરજ રોજ ઉગે છે ને આત્મે છે, ઉગે છે ને આત્મે છે, શું કામ શોધે છે એ તો કોઈકને, એવું કવિને લાગે છે. આ તો કવિનું ભાવ જગત છે ભાઈ. આપણે જ્યારે ખોજમાં હોય ત્યારે આપણને આખી દુનિયા ખોજમાં લાગે, આપણે દુઃખમાં હોય ત્યારે આખી દુનિયા આપણને દુઃખમાં લાગે, આપણે પ્રસન્ન હોય ત્યારે આખી દુનિયા આપણને પ્રસન્ન લાગે. આપણી જ ભાવદશાનું રિફ્લેક્શન એ આપણી આસપાસના જગતમાં આપણને પડતું દેખાય છે.
એટલે સૂરજ ઢૂંઢે છે એવું ઉમાશંકરને લાગે છે, તમને ન પણ લાગે અને તમે બીજું કંઈક પણ લાગે, સૂરજ તપે છે તમને એવું લાગે, બરાબર છે, તપે પણ છે. પણ ઉમાશંકરને એમ કહ્યું કે આ રોજ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, આવે છે ને જાય, આખી દુનિયામાં ફરે છે. તો હી એવો શબ્દ વાપરીએ આપણે, કારણ કે ઇટ ના વાપરીએ, એવું વાપરીએ. હી ઇઝ સર્ચિંગ ફોર સમવન, હી ઇઝ લુકિંગ ફોર સમવન, એ કોકને શોધી રહ્યો છે. કોક આ કોણ, કોક એ પછી આગળ આવશે, કોક કોણ છે. ઘણા બધા એને ઢૂંઢતા 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 જિંદગીઓ આપી દીધી બધાએ, મળ્યો પણ ખરો કેટલાકને, એ મળ્યા એ બધાનું શું હાલત થઈ, તો આપણે પછી એ બધાના જીવન ચરિત્રો કે એમને વાંચો તો ખબર પડે એમના વિશે લખાયેલ. પણ સૂરજ ઢૂંઢે રાત્રે, ચંદ્ર ઢૂંઢે, વળી ઢૂંઢે ચાંદાની આંખડી. શબ્દ આ આંખડી મેં તમને કાલે કહ્યું કે આવા શબ્દો કવિતામાં આપણે નોર્મલમાં આંખ બોલીએ, પણ કવિતામાં તો એ આંખડી. તો સૂરજ ઢૂંઢે છે, રિપીટ ઢ, મેં તમને કહ્યું તેમ અઢળક ઢળિયો શામળિયો ઢ ઢ, આ બધા બધા અઘરા એટલે કે કઠોર વર્ણો છે. વર્ણ એટલે અક્ષર, જેને આપણે કહીએ છીએ ક ખ ગ ચ છ જ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ વગેરે. તો એમાંથી જે ઢ છે એ બહુ કઠોર છે. બોલ કવિતામાં મોટે ભાગે કોમળ વર્ણો આવે, જે બોલવામાં આપણને મજા આવે. કામિની કોકિલા કેલી કુજન કરે સાગરે ભાસતી ભવ્ય ભરતી, હા હા મજા પડે. તો નાગરવેલી ના જેવી નાજુકડી નાર બાકી, મજા આવી જાય. વાહ ભાઈ વાહ, બધું નમણું નમણું આપણને સારું લાગે. પણ આ ઉત્તમ કવિ કહેવાય કે જે કઠોર વર્ણો પાસેથી પણ, આપણા એક જૈન કવિ છે એમને બહુ સરસ એક સ્તવન લખ્યું છે. હા રે હું તો મોયો રે લાલ જીન મુખડાને મટકે, ટ ટ પાસેથી એમણે કામ લીધું, મટકે લટકે ચટકે આ તે લટકે હાલો ને નંદલાલ, એમાં તો ટ તો તોય કોમળમાં આવે પણ ઢ તો કઠોર જ છે કાયદેસર. એને કવિતાના પહેલી જ પંક્તિમાં બે બે વાર લીધો આ શબ્દ, સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી. જેને સૂરજ શોધી રહ્યો છે અને જેને ચાંદાની આંખડી પણ શોધી રહી છે. એટલું નહીં, તા નવલખ તારાના ટોળા, ગાયું ને ત્યારે જો તમે ધ્યાનથી સાંભળ્યું હોય તો ટોળા ટોળા નહીં, સચ્ચિદાનંદજી યાદ આવે, સ્વામી સચ્ચિદાનંદજી અનુસ્વાર બોલે, આપણને અનુસ્વાર સંભળાવો જોઈએ. નવલખ તારાના તારાના ટોળા ટડવડે રે, જોજો પછી વડ ડ આવ્યો, ડ ડ ટોળા ડ ટડવડે રે જી. હવે રે જી એ આપણા ગીતનો ભજનનો ઢાળ છે. હો જી જી એમ ચાલે, મજા આવે આપણને. અને એમાં ગાવાવાળાને બિચારાને થોડું આગળ પાછળ થઈ જાય તો મલાવવા માટે કામ આવે, એમ બધું માપ જાળવવા કામ આવે. સૂરજ એકલો જ ઢૂંઢે છે એવું નથી, ચાંદાની આંખ પણ જેને ઢૂંઢી રહી છે, જેને શોધી રહી છે. અને એક નહીં, આ બધા એક એક જણ છે, સૂરજ એક ચંદ્ર એક, પણ નવલખ તારા, નવલખ એટલે કઈ ગણેલા નવલખ નથી, નવલખ ઇઝ ઇક્વલ ટુ ઘણા બધા એમ. નવલખ તારાના ટોળા, આકાશ ગંગાઓ, આ બધું જ તારાઓ, અગણિત તારા, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારી છાબડીમાં માય, એવી એક નાનકડી કવિતા આપણે ભણતા નાના હતા, સાવ નાના બાળકાવ્ય આપણને આવતું. ગણ્યા ગણાય એક નાનકડી છોકરી, તમને કુછ કુછ હોતા એનો એક નાનકડું બચ્ચું યાદ આવે કે જે આખી પિક્ચરમાં જરાક જ બોલે છે. જ્યારે કાજોલ કેમ્પ છોડીને જતી હોય છે, શાહરૂખ ખાન આવ્યો હોય છે અને તેડવા સલમાન ખાન આવે, ત્યારે એ કે તુસી ના જાઓ, તુસી જા રહ્યો, તુસી ના જાઓ, આટલું જ બોલે. બાકી આખી પિક્ચરમાં એ આમ મૂંગો થઈને તારા જ ગણતો હોય છે. તો એને એને આપણે ઓલી કવિતા યાદ આવે કે ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારી છાબડીમાં માય. આ નવલખ તારાના ટોળે ટોળા તડવડી રહ્યા છે. તડવડવું એટલે શું? તડપવું, તડપી રહ્યા છે.
તમને જે જોઈતું હોય અને મળે નહીં એના માટેનો જે દારૂડિયો પણ બિચારો દારૂ ન મળે તો ટળવડે છે, ડ્રગની આદત પડી ગઈ હોય એ પણ એને ન મળે તો એ ટળવડે છે, તેમાં કંટાળો છે આ ઈશ્વરનો, જેને એક વખત ચખાઈ ગયો અને પછી મળે નહીં હાથ તાળી દઈને જતો રહે, એટલે એમાં બધા મીરા ટળવડી છે, નરસિંહ ટળવડ્યો, કબીર ટળવડ્યો છે, આ બધા જ ટળવડ્યા છે, એવા ટળવડ્યા છે અને ટળવડાટમાંથી એમની કવિતાઓ આવી છે, આ તડપમાંથી, આ ઝુરાપામાંથી, આ બેચેનીમાંથી એમની કવિતા. મીરા એમ કે છે કે દવ તો લાગ્યો ડુંગરીએ, આગ લાગી છે ડુંગર ઉપર, શું કરીએ, કયો તો ખરા કોક પ્લીઝ, ભાગવાને જઈએ તો ભાગી ન શકીએ, દોડવાને જઈએ તો દોડી ન શકીએ, એવું કઈ છે, દોડવાને જઈએ તો દોડી ન શકીએ ને બેસી રહીએ તો બળી મરીએ. આઈ કાન્ટ ડુ ધીસ એન્ડ ધીસ, આ નથી કરી શકતી ને આ નથી કરતી, આઈ એમ વેરી મચ કન્ફ્યુઝ, હું બહુ મૂંઝાઈ ગઈ છું, હવે કરું તો શું કરું, ટળવડી રહ્યા છે, મને જે જોઈએ છે તે આ નથી, એ બીજું કાંક છે, હવે બીજું કાંક શું, એ કોને કેમ સમજાવું આ ફાની દુનિયાને, જેને બધાને ખાવું પીવું, આઈસ્ક્રીમ, અમન ચમન, મોજ મજા, એસી, ગાડી, બંગલામાં રસ છે. મીરા એમ કે છે, ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો અતિ ખારો રે, આ ખારું લાગ્યું એને કેમ, કારણ કે એનો ટળવડાટ શરૂ થઈ ગયો છે. તો કવિ પોતે ટળવડી રહ્યા છે, એને બદલે એમ કહેવાને બદલે એમ કહે છે કે જોયું સૂરજ ઢૂંઢે છે ચાંદાની આંખડી, અને નવલખ તારાના ટોળા ટળવડે રેજી, નવલખ તારાઓ ટળવડી રહ્યા છે, કોના માટે ભાઈ, આપણને એમ પ્રશ્ન થાય કે આ કોના માટે, ફોર હોમ, કોના માટે, કોના માટે, આ આ ભારતીય દર્શન આપણું જે આપણને શોધ માટે પ્રેરે છે, આપણે બધા નસીબવાળા છીએ કે આપણે ભારતમાં જન્મ્યા છીએ, હા, આપણને ભીતરી શોધ કરવા માટે, એટલું જ નહીં, સૂરજ ચંદ્ર તારા નહીં, પૃથ્વી પગધારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ, આહા, આપણી આસપાસ અવધૂત છે, અવધૂત, પ્રહલાદની કવિતા યાદ આવે, એમાં એ એ કવિતાનું શીર્ષક છે અવધૂતનું ગાન, અવધૂતનું ગાન. આ કવિતાઓ વાંચજો, એવી મજા પડી જશે કે વાત ન પૂછો, તમે પોતે બીજી કોઈક દુનિયામાં જતા રહેશો. કેવો હોય અવધૂત, અવધૂત એટલે બાવો નહીં, હા મિત્રો, બાવો અને સાધુમાં ઘણો ફરક છે, ભગવાન ધોળા કે હરે હરા રંગના કપડા પહેરી લેવાથી બાવા થવાય, સાધુ ન થવાય, સાધુ કોને કહેવાય, આપણો પ્રહલાદ જવાબ આપે છે, એક લંગોટી એક ભંભોટી હાથમાં છે એક તારો, એક લંગોટી એક ભંભોટી, લંગોટી પહેર્યું કપડું શરીર ઢાંકવા જરાક જોઈએ એટલે લંગોટી એક પહેરી લીધી, એક લંગોટ, બધામાં એક બે થાય ત્યાં વાત બગડી જાય, એક લંગોટી એક ભંભોટી, જરાક હાથમાં લઈ લીધું એક પાત્ર, કરપાત્રી, ઘણા તો એ નથી રાખતા, કરપાત્રી હાથ જ પાત્ર, એક લંગોટી એક ભંભોટી હાથમાં છે એક તારો, એક તારો, આ આપણે ત્યાંનું વાદ્ય છે, એમાં એક જ તાર, કારણ કે બે ત્રણ ચાર પાંચ તાર હોય ને તો કન્ફ્યુઝ કરાવે. તમને વાર્તા કહું બીજી, એક જૈનોમાં એક વાર્તા આવે છે, મને એના નામો નથી આવડતા, યાદ ન રહે, મને નામ બહુ ઓછા યાદ રહે, પણ કોઈ રાજાની રાણીની વાર્તા છે કે જે વાર્તામાં રાજાને કંઈક તકલીફ છે અને કંટાળો આવે છે, અવાજોની બહુ કંટાળો થાય છે, એટલે એની એના પત્ની રાણી એની પાસે છે, એની સેવા શુશ્રૂષા કરી રહ્યા છે, એમાં બંગડી એમણે પહેરી છે, એટલે વળી આમ માથામાં તેલ નાખે ને તો વળી બંગડી આમ ઊંચી થાય અને નીચી થાય અને એનો ખણ 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 અવાજ આવે, એટલે એને કંટાળો આવે છે, એટલે એ કહે છે કે એક કામ કરો ને બંગડી ઉતારી નાખો, પણ આપણે ત્યાં બંગડી તો ઉતારી ન ખાય, કારણ કે બંગડી સૌભાગ્યનું ચિહ્ન છે, એટલે એક બંગડી તો પહેરી જ રાખવી પડે, એટલે બેન રાણી બા શું કરે છે, એક એક બંગડી પહેરી રાખે છે અને બાકીની ઉતારી દે છે. હવે એ બધું જ કરે છે પણ ખણખણાટ કઈ થતો નથી. આ ઓલો રાજા જાગી જાય છે, આટલી ઘટનાથી રાજા જાગી જાય છે કે જ્યાં બે કે બે થી વધારે છે ત્યાં ખણખણાટ ને ડખો ને અવાજ ને તાન તગડધીન ના ડાન્સ છે, એક થઈ ગયા ત્યાં કઈ નથી, અવાજ બંધ, શાંત, ચૂપ ચૂપ, બધું બરાબર થયું નોર્મલ, એટલે એકમાં ઠરવાની વાત
એને સમજાઈ ગઈ, એને બધું જ છોડીને બાવો થઈ ગયો, એટલે સાધુ થઈ ગયો, બાવો નહીં, કે હવે આ કાંઈ ના જોઈએ, આ એક મારે મારા અંદરના બેઠેલા એ એક તત્વને, આત્મતત્વને, પરમ અને આપણે બે એક જ છીએ, અહમ બ્રહ્માસ્મિ એવું આપણા વેદો કહે છે, હું નથી કહેતો, હું પોતે જ બ્રહ્મ છું, હું એટલે હું જ બ્રહ્મ, બીજું કાંઈ નહીં, રમજાન નહીં, એ તો વ્યવસ્થા ખાતર નામ છે, અનિલ નહીં, હિતેશ નહીં, હિનલબા નહીં, એ તો વ્યવસ્થા ખાતરના નામ છે, બાકી આપણે તો પરબ્રહ્મ છીએ, એટલે પૃથ્વી પગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ કોક અવધૂત, એક લંગોટી એક ભંભોટી હાથમાં છે, એક તારો એક હરિનું નામ છે, હોઠે ગાનનો એક ફુવારો, બધું એક, કારણ કે આખરે મેળવવાનું છે તે પણ એક, ગાનનો એક ફુવારો, બસ શોધ, અવધૂત આવા પૃથ્વીના પગથારે ભમી રહ્યા છે, ઢૂંઢે, વળી પાછો ઢૂંઢે શબ્દ આવે, પૃથ્વી પગથારે ઢૂંઢે ભમતા, ઓલો ભમવાતા ડુંગર આવે ને, અહીંયા ભમતા, આ રખડવું છે, પણ શોધ અંદરની, ઓલી યાત્રા બહારની અને શોધ અંદરની, અંદરની શોધ, અંદરની શોધ, અંદરની શોધ, અને આ અવધૂત કોઈ શું કામ ઢૂંઢે છે ભાઈ, એનો જવાબ આપો, વિશ્વમ ભર ભરવા નયણે રે હોજી, વોટ દે વોન્ટ, એ લોકોને શું જોઈએ છે, વિશ્વંભર, આપણે સ્તુતિ બોલીએ છીએ ને માતાજીની, એની શરૂઆત આમ છે, વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા, દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો, એની શરૂઆત વિશ્વમ, આ વસંત તિલકા છંદ છે મિત્રો, યાદ રાખે, એટલે હું ગાઈને સંભળાવ્યું કે તમને યાદ રહે, આપણે આ વખતે છંદો ભણવાના છે, આ વસંત તિલકા છંદ, વિશ્વમ ભરી, આ છે વિશ્વમ ભર, બે અર્થો કરી શકો, વિશ્વભરમાં જે ભરાયેલી છે તે, એ ભરાયેલો છે તે, કણે કણમાં જે છે, અને કણે કણ એટલે વિશ્વ સમસ્ત જેનામાં છે તે, બે અર્થ કરી શકો, જૈનો એમ કહે છે એગમ જાણીશ સવમ જાણીશ, સવમ જાણીશ એગમ જાણે, બે બુંદ અને સમુદ્ર, સમુદ્ર ઇઝ ઇક્વલ ટુ બુંદ અને બુંદ ઇઝ ઇક્વલ ટુ સમુદ્ર, વિશ્વમ ભર, વિશ્વ વિશ્વ વિશ્વધર હોય તો આખા વિશ્વને ધારણ કરનાર, વિશ્વમ આખા વિશ્વના કણે કણમાં જે છે એને ભરવા, ક્યાં ભરવા, નયણે, આપણે જોવો છે ને, પણ બધાને એમ થાય, મને તો ઘણી વાર એમ થાય કે આ કેવો હશે, જરાક જોઈએ તો ખરા, સુંદરમની એક બહુ જ સરસ કવિતા છે, શોધ જેવી, કે પૃથ્વી ઉર્થી ઉઠતો કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ, હા એની આની બીજી પંક્તિ છે, પણ એની પહેલી પંક્તિ કંઈક આવી છે, કોણ એવો શબ્દ છે એ, કદાચ કોણ કવિતાનું નામ છે, યાદ આવે એટલે કોણ છે, કોણ આ, હુ ઇઝ ધીસ, આ છે કોણ, આપણે એને શોધીએ તો ખરા, વિશ્વમભર ભરવા નયણે રે હોજી, આ વિશ્વમભરને મારે આંખોમાં ભરી લેવા છે, પ્લીઝ આઈ વોન્ટ ટુ, એટલે કીકીમાં કેદ કરી લીધા મેં કાનજીને, કીકીમાં કેદ કરી લીધા, આ કાનજીને કીકીમાં કેદ કરી લેવા છે, ભગવાનના દર્શન કરવા જાઓ ત્યારે આંખો બંધ કરવાની નહીં, આંખો ભરીને ભગવાનને જોઈ લેવા, એ જોવા તો આવ્યા છે, પછી આંખો શું કામ બંધ કરી, ભગવાનને જોવા તો મંદિરમાં ગયા, પછી વળી આંખો બંધ કરી નાખી તો પછી ઘરે જ આંખો બંધ કરીને બેસી જઈ, ના મંદિરમાં તો એને જોવા આવ્યા છે, તો જોઈ લેવાના, આંખો ભરીને જોઈ લેવાના, આંખો ભરીને જોવાય, વિશ્વમભર ભરવા નયણે રે હોજી, આ વિશ્વમભરને આંખોમાં ભરવા છે, હવે નરસિંહ યાદ આવે, શું નરસિંહ કહે છે, કેવું છે આ તત્વ, ઉમાશંકરને એને આંખથી જોવું છે, પણ નરસિંહ એમ ના પાડે છે કે પહેલા તો નરસિંહે જોયું શ્રી કૃષ્ણના રૂપમાં, પણ પછી આખરે નરસિંહની હાઈટ જ્યારે વધી, અંદરની હાઈટની વાત છે, અમિતાભ છાપ હાઈટની વાત નથી, ત્યારે નરસિંહ એમ કહ્યું કે આખા તત્વ કેવું છે, નેત્રવીણ નિરખવો રૂપવીણ પરખવો, વણજી વાય રસ સરસ પીવો રે, આંખ વગર જોવાનો છે, નેત્રવીણ નિરખવો રૂપ વિણ પરખવો, રૂપ વગર પરખવાનો છે,
જીભ વગર એનો સ્વાદ માણવાનો છે. છે તાકાત તો આવો મેદાનમાં. આ તત્વ તો આવું છે, પણ તેમ છતાં આપણે એમ થાય જરાક જોવા મળે તો બહુ જ સારું. આ બધી કવિતાઓ વાંચીને મને નેત્રવીણ બહુ ગમે છે, કવિતા બહુ જ સરસ છે, પણ તોય મને એમ થાય કે જરાક આપણે બધા હજી સ્વરૂપ ઈશ્વરને જોવા ઈચ્છીએ છીએ કે કાંઈક દેખાઈ જશે, ઈશ્વરનું કોઈક રૂપ દેખાઈ જશે. એટલે પહેલી ચાર લીટીમાં સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી, નવલખ તારાના ટોળા ટળવડે રેજી, પૃથ્વી પગધારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ, વિશ્વંભર ભરવા નયણે રે હોજી. આંખોમાં ભરી લેવા છે એટલા માટે આ બધા, ધીસ ઓલ આર, આ બધા બિચારા ઘૂમી રહ્યા છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરો ને મળી જાય એવું આ તત્વ છે નહીં, નહીતર તો આપણે શોધી લઈએ. ગૂગલમાં છે ને ઓલું બિલોરી કાંચ જેવું, એમાં સર્ચ કરો એટલે બધું મળે, પણ આ નથી મળતું ને, નહીતર તો ઉમાશંકરે શોધી જ લીધું હોત ક્યારનો. આગળ વધીએ કવિતામાં. મહેરામણ ભૈરવ નાદે અલખ પુકારે, પ્રકૃતિમાંની શોધ કવિને દેખાઈ રહી છે. પ્રકૃતિ જાણે કે શોધી રહી છે પરમ તત્વને. એટલે કહે છે મહેરામણ ભૈરવ નાદે, ભૈરવ સમજો ને, મહેરામણનો નાદ કેવો છે, આમ કહે લાલિત્ય નથી, એમાં ઘેરો છે. અલખ પોકારી રહ્યો છે, આપણે આપણને એમ થાય ગુગવાટ છે, ગુગવાટ નથી. ઉમાશંકરને તો એની આંખમાં આ છે ને, એટલે જેવી આંખ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એ અત્યારે ઈશ્વરની શોધમાં છે, પરમની શોધમાં છે, પરમ ચૈતન્યની શોધમાં છે. તે એને એમ લાગે છે કે આખી દુનિયા જાણે એને શોધી રહી છે, આખી પ્રકૃતિ એને શોધી રહી છે. એટલે એને એમ શું લાગે છે કે મહેરામણ એટલે કે દરિયો પણ ભૈરવ નાદમાં, ભૈરવ ભૈરવી રાગ પણ છે એના ગુવાટમાં, જાણે કે અલખને પોકારી રહ્યો છે કે અલખ તું આવતો ખરો, અલખ તું મળતો કરો, અલખ તું દર્શન દેતો કરો. અલખ ક્યાંય લખી ન શકાય એવું, એ અલખ ધણી આપણે ત્યાં ઈશ્વર માટે આ શબ્દ પણ વપરાયો, અલખ ધણી. આ અલખને પુકારી રહ્યો છે. ને હવે જોજો, પહાડ ઉપર પહોંચ્યા છે કવિ. એની નજર પહેલા સૂરજ આવ્યો, પછી ચાંદો આવ્યો, પછી તારા આવ્યા, પછી અવધૂત આવ્યો, વચ્ચે વળી માણસ ઘૂસી ગયો. અવધૂત માણસ એટલે બધા નહીં, સાધુ, ખરેખર સાધુ છે તે, સાધક છે તે અવધૂત એ ગુસ્સ્યો. વળી પાછી પ્રકૃતિ આવી, મહેરામણ એટલે કે દરિયો આવ્યો એ શોધી રહ્યો છે, અને એના ગુગવાટમાં કવિને અલખનો નાદ સંભળાય છે. કે ગુગવાટ જે છે એ ગુગવાટ અંદરનો છે, અલખની શોધનો છે. મૂંગા ગીરીઓના મસ્તક ઊંચે ઝંખ તારે, ગીરી કાંઈ બોલતા નથી, પર્વત કાંઈ બોલે છે, ઓવડા ઊંચા શું કામ થયા છે? આપણે એવી કલ્પના છે ભગવાન ઉપર છે, આપણે કોઈ એમ કહે ને એટલે આપણે એનું એક નામ ઉપરવાળો એમ પણ પાડ્યું છે. ઉપરવાળા સબ કુછ દેખતા હે, અથવા ઉપરવાળો ન્યાય કરશે. ખરેખર ઉપર જ છે સૂક્ષ્મ સંદર્ભમાં પણ. આપણા આપણે બધા નીચે છીએ ને એ આપણે ઉપર, ઉપર એટલે એની હાઈટ. વળી પાછી ઓલી વાત, એની હાઈટ આપણા કરતા ઘણી, આપણી બાપા નાખી નજર પહોંચે નહીં એવો આ આપણો બાપ છે. પણ આપણો બાપ છે એટલે તો આપણે અધિકારથી એને કહેવાય કે નીચે આવ જરાક, અને આવ્યો છે બોલો નરસિંહ મીરા આ બધા પાસે બિચારો ખુલે પગે આવ્યો છે. તમારી તાકાત હોય તો પરમ તત્વ, કબીર એમ કહે છે કે જબ મન એસો નિર્મલ ભયો, જૈસો ગંગા નીર, તબ હરી પાછત લાગત ફિરઈ, કહત કબીર કબીર. તમારામાં તાકાત હોય તો પરમ તત્વ ખુલે પગે તમારી પાછળ. શરત એટલી છે, મન નિર્મળ હોવું જોઈએ, નાના બચ્ચા જેવું એકદમ નિર્મળ. જબ મન એસો નિર્મલ ભયો, જૈસો ગંગા નીર, ગંગાના નીર જેવું પવિત્ર જેનું મન હોય એની પાછળ તો હરી દોડતો દોડતો આવે છે. એને ગરજ છે હવે આ લાયકાત કેળવો તો આજે આવે, કઈ આ લોકો બધાનો ઈજારો નતો. આજે આપણી પાછળ પણ ગાંડો થાય એ બિચારો રાત જોવે છે કે કોણ મારી શોધ કરે છે. આપણે ચાલો જરાક કરીએ. મહેરામણ ભૈરવ નાદે અલખ પુકારે, મૂંગા ગીરીઓના મસ્તક ઊંચે ઝંખતારે. આમ માથું ઊંચું કરીને કોક જોયા કરતો હતા પર્વત, જાણે આ બધું આખી કવિતા સજીવારોપણની કલી કવિતા છે. બધા જ સજીવ ચેતન તત્વો છે અને બધા જ પરમ ચેતનને ઝંખી રહ્યા છે અને તડપી રહ્યા છે, એના માટે ઝૂરી રહ્યા છે જે કહો તે. એટલે મૂંગા ગીરીઓ
પર્વતો મસ્તક અવડા ઊંચા શું કેમ છે? એને એમ કે ભગવાન ઉપર છે તો ચાલો આપણે જરાક ઊંચા થઈએ ને તો ભગવાનની થોડાક નજીક જવાય. આ હા હા જો તો ખરા કિમ્યો, ભગવાનની નજીક જવાનો કિમ્યો તો જુઓ. અને એટલું જ નહીં, એટલું જ નહીં, તલખે પંખી ને પ્રાણી સરવર નદીઓના પાણી. આજ નહીં ખાલી, ફરી પાછું મેં તમને યાદ દેવડાવું, ઉમાશંકર અંદરથી તડપી રહ્યા છે એટલે એમને આખી સૃષ્ટિ પરમ ચૈતન્ય માટે તડપતી લાગી રહી છે. તલખે પંખી, આ ડુંગર જ નહીં, નદી નહીં, અરે દરિયો નહીં, ખાલી સૂરજ નહીં, ચંદ્ર નહીં, પણ પંખી પણ તલખી રહ્યા છે. જો શબ્દ વાપર્યો છે તલખાટ, તડપન. મન તડપત હરિ દર્શન કો આજ. બૈજુ બાવરાનું આ ગીત છે, સાંભળજો, આલા પ્રાણ ગીત છે, બહુ જ મસ્ત. મોરે તુમ બિના બિગરે સગરે કાજ, ઓ બિનતી કરત હું રખિયો લાજ. મન તરપત હરિ દર્શન કુવા. આ તડપ ખાલી આટલા ઉમાશંકરને જ નથી, કેટલાયને થઈ છે, કેટલાયને. આપણે નામો લેવા જઈએ તો એની યાદી લાંબી થાય. બૈજુ બાવરાને પણ, એને ગાયું, એને પણ મોહમ્મદ રફી સાહેબે આ ગાયું છે, બહુ જ મસ્ત ગાયું છે, સાંભળ્યું, યુટ્યુબ પર મળી જશે બહુ ઇઝીલી. તલખે પંખી ને પ્રાણી પણ તરસી રહ્યા છે મિત્રો. એમ મોદી જેમ કહેતા નથી પણ એમ કે પંખી પણ પ્રાણી, જેને જુઓ તે બધા જ જાણે કે શું કરી રહ્યા છે, ઈશ્વર માટે તડપી રહ્યા. જ્યારે તમે પ્રેમમાં હોય ને ત્યારે તમને બધે જ એ જ દેખાય. એટલે નરસિંહ કૃષ્ણમય થઈ ગયા એટલે એને કહી દીધું ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રહે. માખણ વેચવા નીકળી હોય ને મીરાની કવિતા, અરે કોઈ માધવ લેવો વેચંતી વ્રજનારી, માખણ વેચવા નીકળી છે, બોલે શું છે, માખણ ને બદલે માધવ બોલી નાખે છે, કારણ કે માધવમય બની ગઈ છે આખી સૃષ્ટિ. ઉમાશંકરને જાણે કે પરમ ચૈતન્યમય લાગે છે અને શોધતી હોય એવી લાગે પોતાની. ધીસ ઇઝ ધ ઇન્ટરપ્રિટેશન ઓફ ઇનર ફિલિંગ્સ. અંદરની જે સંવેદનાઓ છે તે એમને આખી સૃષ્ટિમાં ઝીલાતી દેખાય છે. એટલે કહે છે તડ તલખે પંખી ને પ્રાણી, પંખીઓ પણ પ્રાણીઓ પણ, અને એટલું નહીં સરોવર નદીઓના પાણી, સરોવર અને નદીના પાણી પણ કેમ વરાળ થઈને ઉપર જાય છે. એને એમ કે જરાક કુદરત મળી જાય તો કેવું સારું. આહા, આ કલ્પના છે કવિની, તો એ કલ્પના આપણને કેવી સરસ લાગે છે, જુઓ તો ખરા. તલખે પંખી ને આ બધા વિશે એટલું બધું બોલી શકાય કે આપણા કલાકો બિચારા ઓછા પડે, પણ આપણે જરાક ઝડપથી પૂરું કરીએ. તલખે પંખી ને પ્રાણી સરોવર નદીઓના પાણી, રાતે ડુંગરિયા દવ નો જંપતા નો, એનો નથી આમ નો ચાલે ભાઈ મારા, એ નો છે. રાતે ડુંગરિયા દવ નો જંપતા રહે છે, દાવાનળ આમ ફાટ્યો હોય ને રાત્રે એને શાંતિ નથી બિચારાને, એટલો દાવાનળ, એવો દાવાનળ ભક્તના હૃદયમાં જ્યારે ફાટે છે ને ત્યારે એને ઈશ્વર મળે છે. એમને એમ કઈ ઓલો બેઠો નથી કઈ શાક બકાલાની દુકાન લઈને કે હાલો હાલો આવો 5 રૂપિયા રીંગણા 6 રૂપિયા ટમેટા. એના માટે તો એની તડપ જોઈએ, તો તો ઓલો દોડતો આવશે. આ કેવી કેવી તડપ, દવ તો લાગ્યો, મેં તમને કહ્યું ડુંગરીએ મીરાને લાગ્યો, એવી એવી તડપ જોઈએ. આ તડપ હોય રાતે બિચારાને સુખ નથી, એમ કહે કે દિવસે તો બરાબર તાપ હોય તો બરાબર, પણ જેને અંદર જે દાવાનળ ફાટ્યો હોય, આપણે જેને શું કહીએ છીએ ઓલી ખગોળ ભૂગોળની ભાષામાં કેવો ભૂલાઈ જશે નામ યાદ નહીં આવે, કે જ્વાળામુખી, હા જો જ્વાળામુખી ફાટે તો બિચારો દિવસે કે રાત્રે આ અંદરનું જ્વાળામુખી ફાટ્યું છે. આ બધાનું, સંતોનું, સાધકોનું રેવાય નહીં. ઉમાશંકર ભાઈ જે સંવેદે છે ને એવી સંવેદનાઓ આપણા ઘણા બધા સાધકોએ સંવેદી છે. તે અમારા ગુરુજન ડોક્ટર દર્શનાબેન ધોળકિયા એ મકરંદભાઈ પાસે ગયા, એ પણ એવા જ સાધક અને એવા જ જીવ. એટલે એને એમ જઈને એમ કહ્યું, આપણે જઈએ એટલે પૂછે ને કે કેમ છો,
એટલે બધા એમ કે મજામાં. એટલે બેનને પૂછ્યું કે કેમ છો, એટલે બેન કે મજા નથી, ચેન નથી પડતું, મજા નથી આવતી, આમ ક્યાંય મજા જ નથી આવતી, બહુ જ અંદરથી ઉકળાટ થયા કરે છે, બહુ જ ઉકળાટ થયા કરે છે. એટલે મકરંદભાઈ કીધું કે વાહ, આ ઉકળાટ તો બહુ નસીબદારને મળે છે, તમે બહુ નસીબવાળા છો કે તમને આ ઉકળાટ મળ્યો છે. અને હું તમને કહું છું કે આ ઉકળાટ વધશે, હજી બહુ જ વધશે, એવો વધશે, એવો વધશે કે આપણને એમ થશે કે હું ફાટી પડીશ, એવો વધશે. પણ એ જ આપણી મૂડી છે અને એ જ પ્રાપ્તિ માટેનો માર્ગ છે. અને પછી એમણે પોતાનું ઉદાહરણ આપ્યું કે તમને તો આટલું થાય છે, મને તો શરીરમાં બળતરા ઉપડતી, બોલો, અને હું સમજતો નહીં આ બળતરાને, એટલે હું શું કરતો, આખો દિવસ પાણીના હોજમાં કુંડમાં પડ્યો રહેતો. મને એમ થયું કે કંઈક શરીરમાં કંઈક બળતરા ઉપડી છે, એસિડિટીને થાય ને એના જેવું થાય ને, એવું નહોતું. પછી ખબર પડી કે આ બળતરા તો અંદરની હતી, પરમને શોધવાની બળતરા, કે આ ક્યારે મળશે, આ ક્યારે મળશે, ક્યારે. આ જીવનની એક એક ક્ષણ, આપણે ત્યાં ભજન આવે છે ને, તો પડ પડ જાય 1 લાખની, તું તો માળા રે જપી રે, પડ પડ 1 લાખ રૂપિયાની જાય છે. વેર આઈ વિલ ફાઇન્ડ આઉટ ધીસ, ક્યારે વેન, સોરી, ક્યારે મળશે આ તત્વ, ક્યાંથી મળશે એમ, વેર, ક્યાંથી મળશે અને ક્યારે મળશે. એટલે એમ કે છે, રાતે પણ ડુંગરિયા બિચારા જંપતા નથી, જંખ્યા જ કરે છે, જંખ્યા જ કરે. જંખના અખંડ હોય, ખંડિત હોય તો જંખનાથી કાંઈ મળે નહીં. અખંડ, જેમ અખંડ રામધૂન હોય તેમ અખંડ તપશ્ચર્યા પછી જ પરમ ચેતન મળે છે. તપશ્ચર્યા એટલે તપ કરવું, જેમ નહીં એના માટે તડપવું, તે તપશ્ચર્યા છે. કે ક્યારે મળશે, ક્યારે મળશે. હવે જોજો, આ ચેતન, આ ચૈતન્ય છે કોણ ને કેવું છે, પેલી 8 લીટીમાં તો એના માટેની તડપની વાત આવી. હવે જોજો, બહુ મજા પડે એવી બહુ જ સરસ પંક્તિઓ છે, આપણે 5-10 મિનિટમાં પૂરું કરીએ. તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી, આભના આભૂષણ તોય ઓછા પડે રેજી. આહા હા, જોયું તો ખરા કેવું છે આ તત્વ. એટલે અહીંયા આ તત્વ એટલે રામકૃષ્ણ, અલ્લાહ, જીસસ, પેગંબર, ફલાણા, ઢીકણા, બુદ્ધ, મહાવીર, એ બધાને છતાં બધાથી ઉપરનું કામ, બધાથી વિશિષ્ટ એવું કોક પરમ ચેતન તત્વ. તરુણ, તરણાની, તરણું એટલે ઘાસનું કણખલું, છાયા હેઠે કાયા ઢંક, એટલો નાનો, એટલો નાનો કે ઘાસના તણખલાની નીચે આવી જાય. અને એટલો મોટો, તમને યાદ આવે વામન અને વિરાટ, વામન આટલા સાવટેણા મેણા થઈને વિષ્ણુ આવેલા, અને પછી વિરાટ એટલા થયા 3 ડગલામાંથી 2 ડગલામાં જ બધું આવી ગયું, ત્રીજું ડગલું ક્યાં મૂકવું એ બલીને એમણે પૂછ્યું, તો લાગ્યું માથા પર મૂકો, વધ્યું કાંઈ નથી. એ કથાનો જુદો સંદર્ભ ક્યારેક આપણે વાત કરીશું, આ તે આજે એનો સમય નથી અને સંદર્ભ પણ નથી. પણ કેવો તું, કેવો, શબ્દમાં સમાય નહીં એવો તું મહાન, કેમ કરી ગાવા પ્રભુ તારા ગુણગાન. શબ્દમાં તો કેવી રીતે સમાય, શબ્દ બિચારો આપણે બનાવ્યો, ઈશ્વર જેણે આપણને બનાવ્યો, તે એમ કેમ થાય. તો તરણાની છાય, આજે નાનો એટલે એટલો નાનો, એવી એક અવડવાણીની કવિતા પણ છે, તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં, એવી અવડવાણી છે, એનો સંદર્ભ જુદો છે, ક્યારેક કહીશ. પણ તરણાની છાયા હેઠે કાયા ઢંકાય, એટલો નાનો છે તું કે ઘાસના તણખલા નીચે તારું આખું શરીર આવી જાય, ઢંકાઈ જાય, એટલે તો તું એનાથી નાનો. અને એટલો મોટો કે આભના આભૂષણ તોય ઓછા પડે રેજી. આભ અનંત છે, આકાશ, આભના આભૂષણ ઓછા, આભ ભરીને આભૂષણ ચડાવો, આપણે શું ચડાવી ચડાવીને ચડાવીએ, હાર ને ફલાણું ઢીકડું કોને ચડાવીએ છીએ આપણે, તો એમ થાય. બરાબર છે આપણી ભાવના, બરાબર એની જગ્યાએ સાચી. પણ જેને આભના આભૂષણ, તમને વિષ્ણુ માટેનો શ્લોક છે ને, મને જેવો તેવો આવડે છે, એમાં ભૂલ હશે એક બે, અસિત ગિરીશમ શાત કજુલમ સુરતરુવર શાખા લેખિની પત્ર મુરવી લિખતી યદિ ગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિતવ ગુણાનામ પારમ ન યાતિ. બાપા તારું નહીં થાય વર્ણન, માફ કર, કાંઈ નહીં થાય. આ બધું આની જો આ કરું ને આની કરું, વનરાય ને ફલાણા ને કાગજ કરું ને પૃથ્વીનો કાગજ, તોય હરિગુણ લિખ્યો ને જાય,
ન થઈ શકે એવો તું, આભના આભૂષણ તો ઓછા પડે. મને યાદ આવે છે જ્ઞાનેશ્વર, જ્ઞાનેશ્વરની એક બહુ નાનકડી, જ્ઞાનેશ્વર એટલે મહારાષ્ટ્રના આપણા સંત, સાવ ટેણા મેણા ટાઉન ટાઉન 12 વર્ષના, અને છતાં પરમ પદને વરેલા એવા પરમ સાધક, બહુ ચારે ભાઈ બહેન જ્ઞાનેશ્વર ને મુક્તાબાઈ તો એનાથી ચડે એવા 8 વર્ષના. જમ આ બધું વાંચો તો ખરા, ક્યારેક બહુ મજા આવશે. તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારીને આભના આભૂષણ તો ઓછા પડે. જ્ઞાનેશ્વરે એમ કહ્યું કે અવડો મોટો ઈશ્વર, જોજો આપણે આમ કેવું પડે ને, કેટલો મોટો ભગવાન, તો કે અવડો મોટો, અવડો મોટો ઈશ્વર મારા આટલાક નાનકડા હૃદયમાં સમાઈ ગયો ને તોય જગ્યા વધી. આહા, કલ્પના તો જુઓ, અવડો મોટો ઈશ્વર મારા આટલાક નાનકડા હૃદયમાં સમાઈ ગયો ને તોય જગ્યા વધી. કેવી સરસ કલ્પના! એટલે મોટામાં મોટો એ, નાનામાં નાનો પણ, આ એ જ છે, પોતે જ છે, બધું એ જ છે, બધું જ એ છે, એના સિવાય કઈ છે જ નહીં. એટલે મોટામાં મોટો પણ એ, નાનામાં નાનો પણ એ. તો તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી આભના આભૂષણ તોય ઓછા પડે રેજી. બ્રહ્માંડ ભરીને પોઢ્યા, વિચાર તો કરો, આખા બ્રહ્માંડમાં જાણે સૂતો છે તે એ પોતે જ છે, બેઠો છે એમ તો કીધું નથી, પોઢ્યા. આવું તમે શબ્દ પ્રયોગ કલ્પી ન શકો, બ્રહ્માંડ ભરીને પોઢ્યા, કલ્પી જ ન શકો એવો શબ્દ પ્રયોગ છે. બ્રહ્માંડ ભરીને પોઢ, એમ કઈ કઈ ભરીને પોઢાતું હોય, ઘોડા વેચીને સુઈ ગયા એ બરાબર છે, પણ બ્રહ્માંડ ભરીને પોઢ્યા. કીકીમાં માસો છે ને, ઓવડા મોટા તમે, તે મારી આટલી નાનકડી કીકીમાં સમાશો કેમ? ઈ તો કો પ્લીઝ, જરાક કહો તો ખરા, ગાઈડ તો કરો મને, કેવી રીતે થશે કે હું આ બધું જોવા તો એ લોચનિયા ઘેલા રડે રહ્યો છે. મને ખબર છે કે આવડા મોટા તમે સમાઈ શકો એવા તો છો નહીં, પણ તોય મારી શોધ, મારી ઈચ્છા તો આ જ છે, મારી ઝંખના, મારી તડપ તો આ જ છે, જોવા તોય લોચનિયા. હવે જો આંખ માટે શબ્દ વાપર્યો, હરિના લોચનિયા તેદી મેં, આ લોચન આંખ, પણ લોચન એવું ન કીધું, કવિતા છે એટલે લોચનિયા, યા સચિદાનંદ, યા આંખ, બહુ વચન એક નથી, આંખ બે છે, આંખો. જોવા તોય લોચનિયા ઘેલા રડે રે હોજી, આ રોઈ રહ્યા છે, આંખમાંથી અશ્રુની ધાર વહી રહી છે કે ક્યારે મને મારો વિભુ, ક્યારે મને મારો પ્રભુ, ક્યારે મને મારો ઈશ્વર, ક્યારે મને મારો પરમેશ્વર, મારો પરમ પ્રિય તત્વ ક્યારે મળશે, ક્યારે મળશે? એવડો મોટો છો કે તું આખા બ્રહ્માંડમાં સમાય એમ નથી, સમાય એમ નથી, અને તું મારી આંખમાં, હું તને જોઈ કેવી રીતે શકીશ, કેવી રીતે જોઈશ? આ મથામણ ને આ મૂંઝવણ પણ કવિને થાય છે, અને છેલ્લે એમ કહી દે છે, શું કહે છે જોજો, આ કવિતા મારાથી પૂરી નહીં થઈ શકે મિત્રો, માફ કરજો. અનંત શોધની કવિતાને આપણે પૂરી કેમ કરવી, ને આપણું ગજું શું? એક તો આપણે આ કક્ષા નથી આ બધા અનુભવોની, અને પછી વાળે દોડડા પણ કરીએ આ બધી કવિતાઓ ભણાવવાનું, થાય કેમ? એટલી પ્રાર્થના થાય કે કુદરત જરાક મહેરબાની કરજે, અને આ લોકોને જરાક જેવી તડપ જાગી એવી જરાક જગાડે તો સારું, એમાં પાછું એની ઈચ્છા હોય તો જ થાય, કારણ કે એના પ્રેમીઓને એ જ પસંદ કરે. એટલે આપણને આમ જરાક એવું લાગી આવે સાલું કે આ બધાને થયું તો આપણને કેટલી થશે, થાય તો સારું. ગગન ગેરીને આજે દર્શન વર્ષો રે વાલા, છેલ્લી લીટી, ગગન ગેરીને આજે દર્શન વર્ષો, અરે આહા, આવું ઉમાશંકર આપણને એમ થાય એક કવિતા ભલે એને કરી અધ્યાત્મની, પણ આ બાપો કેવી ગજબ કરી નાખી આ કવિતામાં. ગગન ઘેરીને, આખું ગગન વરસાદમાં કેવું ઘેરાઈ જાય, અહીં હમણાં તૂટી પડશે. ગગન ઘેરીને આજે દર્શન, એમ દર્શન વર્ષ, દર્શનની વર્ષા વર્ષાઓ, એ તમને કહ્યું હતું ને મન તડપત, એમાં છેલ્લે પંક્તિ આવી આવે છે, એ ગુરુ માટેની, આનું ગીત ગવાયું છે, આખી પિક્ચર જોશો તો તમને ખ્યાલ આવશે, પણ એમાં એક લીટી તો મને આમ આર પાર વિંધી નાખે એવી છે, મોહે દર્શન ભિક્ષા દે દો, આ મોહે
दर्शन भिक्षा दे दो राम, दे दो राम, दे दो राम, त्रण त्रण वक्त बोले प्लीज आई वॉन्ट दिस भिक्षा, बीजू कहीं नहीं जो तू मैंने, आई डोंट नीड एनीथिंग एल्स, एनीथिंग कशुज जो तू नहीं, मोहे दर्शन भिक्षा दे दो। आ आखी कविता ने जो एक लीटी में केवी हो तो आज है कि मोहे दर्शन भिक्षा दे दो। पिक्चर नो गीत लखना अने उमर शंकर के भाई एक थे गए जो तो खरा मने आ ना वही लागे एटले पूरू करिए आपने थोड़ी बार में। गगन गेरी ने आज दर्शन वरसो रे वाला, आज वरसी पड़ो तरसी भोम, वरसाद माटे वेल वलखा मारती हो ने एवो वलखाट अहीं छे। गगन गेरी ने आज दर्शन वरसो रे वाला, उरे जुरे रे मारो प्राण बपैयो रे, मारो उरे हृदय मां जुरापो जुरी रह्यो छे अंदर थी, कोण मारो प्राण बपैयो रे जी, अंदर नो मारो चातक ए तारा एक बूंद माटे वलखी रह्यो छे, प्लीज कम, प्लीज कम, प्लीज कम, आओ अने मने दर्शन देओ, आओ अने मने मोहे दर्शन भिक्षा दे दो राम, दे दो राम, दे दो। आ तड़प छे आखी कवितानो, कवितानो सूर ए तड़पनो सूर छे, कवितानो सूर ए वेदनानो सूर छे, कवितानो सूर परमना प्रत्येना आकर्षणनो सूर छे, एना प्रत्येना खेंचाणनो सूर छे, एना वगर नथी रही शकातुं एनी स्वीकृतिनो सूर छे, कि नथी हालतुं बापा तारा वगर, हवे थाई कर पण आवी जा, आओ प्लीज आओ, प्लीज आओ, प्लीज आवी जे रिक्वेस्ट करे छे, लगभग भिक्षा मांगे छे एवी रीतनी आखी कविता, बहुज अद्भुत अने मारी कोई लायकात के ताकात नथी के आ कविता हुं तमने समझावी शकुं, पण आपणे फरी पाछा छेल्ले एटली प्रार्थना करीए के आपणे आवी तड़प प्राप्त थई जाय ने तो आपणुं काम थई जाय। अहीं आपणी वातने अधूरी छोड़ीए, सौनो आभार।